Hello students, question number 15, exercise 5.2. For what values of n are the nth terms of 2ap? બે અલગ અલગ ડિફરન્ટ એરિથમેટિક પ્રોગ્રેશન આપેલા છે અને એવું કીધું છે કે ફોર વોટ વેલ્યુઝ ઓફ એન, એનની કઈ વેલ્યુ માટે એન્થ ટર્મ ઇક્વલ થશે. સમજો, ફોર ટુ, સોરી મેં ઇક્વલ લખવાનું, આઈ થિંક ઇક્વલ, યા, આ બંને એપી વસ્તુ, ક્વેશ્ચન સમજ પડી શું છે? આ એરિથમેટિક પ્રોગ્રેશન જાય છે 63, 65, 67 એમ ઇન્ક્રીઝ થાય છે. ઇન અ સેમ વે આ બી ઇન્ક્રીઝ થાય છે. આમાં ડિફરન્સ 2નો છે, આ એપીમાં ડિફરન્સ 7નો છે. તો આ એપી ઇન્ક્રીઝ થાય છે 2 પર પ્લસ 2 કરીને, અને આ પ્લસ 7 કરીને ઇન્ક્રીઝ થાય છે. તો એનની કઈ, એટલે કયા નંબરની ટર્મ હશે જ્યારે આ બંને એપીની વેલ્યુ સેમ આવશે? ખબર પડી? ફર્સ્ટ ટર્મની વેલ્યુ 3 છે, ફર્સ્ટ ટર્મની વેલ્યુ 63 છે. એવી રીતે સેકન્ડ ટર્મની વેલ્યુ 10 છે, સેકન્ડ ટર્મની વેલ્યુ 65 છે. હવે આ સેકન્ડ એપી છે તે આના કરતાં ડિફરન્સ વધારે છે, તો આ ઇન્ક્રીઝ રેપિડલી થશે, એટલે કે આના કરતાં વધારે ઇન્ક્રીઝ થશે. 7 પ્લસ થશે, આમાં 2 પ્લસ થશે. તો એ લોકોનો ક્વેશ્ચન એવો છે કે કયા નંબરની ટર્મ હશે જ્યારે આ બંનેની વેલ્યુ સેમ થશે? સપોઝ થર્ડ ટર્મની વેલ્યુ 17 છે, થર્ડ ટર્મની વેલ્યુ 67 છે, તો વેલ્યુ સેમ નથી થર્ડ ટર્મની. એવી રીતે આગળ જતા જતા એવી કયા નંબરની ટર્મ છે કે જેમાં આ એપી અને આ એપીની વેલ્યુ સેમ થાય? તો જો, ફર્સ્ટ એરિથમેટિક પ્રોગ્રેશન એન્થ ટર્મ શોધવાની છે, વેલ્યુ નથી આપેલી, અને ઇન્ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન છે, ડેશ ડેશ ડેશ. તો એન્થ ટર્મનો મિનિંગ શું થાય? એ ઓફ એન એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એન્થ ટર્મનું આ ઇક્વેશન છે. તો ફોર ફર્સ્ટ એપી, ફર્સ્ટ એપીમાં એન્થ ટર્મની વેલ્યુ એ ઓફ એન જ કહેવાય. ઓકે, તો એ ઓફ એન, એન્થ ટર્મને એન જ રાખવાનું છે. નંબર નથી લખેલો કે 17th ટર્મ, 18th ટર્મ, આપણે ફાઇન્ડ કરવાનું છે એન, બરાબર. તો એ કેટલું છે ફર્સ્ટ એપીમાં? 63 પ્લસ એન માઇનસ 1, અને ડિફરન્સ કેટલો છે? 65 માઇનસ 63, 2. તો એ ઓફ એન કેટલું થશે? 2 × n 2n, માઇનસ 2 × 1 = 2. તો એ ઓફ એન 63 માઇનસ 2, 61 પ્લસ 2n. આ ફર્સ્ટ ઇક્વેશન. એટલે ફર્સ્ટ ઇક્વેશનથી શું ખબર પડે છે કે એન્થ ટર્મની વેલ્યુ એ ઓફ એન કેટલી છે ફર્સ્ટ ઇક્વેશનમાં? આટલું છે. હવે સેકન્ડ એપી, તો સેકન્ડ એરિથમેટિક પ્રોગ્રેશન માટે એ ઓફ એન એ છે 3, એન્થ ટર્મ ફાઇન્ડ કરવાની છે, એટલે એનનું એન, અને ડિફરન્સ છે 10 − 3 = 7. તો અહીંયા એ ઓફ એન શું થશે? 3 + n × 7 = 7n − 1 × 7 = 7. 3 − 7 − 4 + 7n થઈ ગયું સેકન્ડ ઇક્વેશન. હવે શું કહે છે? એન્થ ટર્મ જે છે ને બંને એપીની તે ઇક્વલ થવી જોઈએ. એટલે આ એ ઓફ એન, એન્થ ટર્મની વેલ્યુ એ ઓફ એન અને એન્થ ટર્મની વેલ્યુ એ ઓફ એન, આ ઇક્વલ થવું જોઈએ એવું લખેલું છે. તો આ 1 અને 2 ઇક્વલ થાય, ઇટ મીન્સ એ લોકોએ લખીને આપેલું છે કે બંને એપી જે છે, બંને એરિથમેટિક પ્રોગ્રેશન કયા એન માટે ઇક્વલ થશે? તો બંને એરિથમેટિક પ્રોગ્રેશન ઇક્વલ થશે, ઇક્વલ થશે ઇટ મીન્સ ફ્રોમ 1 એન્ડ 2, બંને ઇક્વલ છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ છે, એટલે રાઇટ હેન્ડ સાઈડ બી ઇક્વલ. તો 61 + 2n = −4 + 7n. −4 આવશે તો +4 થશે, અને +2n એમ જશે તો −2n થશે. તો 65 7 − 2 = 5n. તો ફાઇનલ આન્સર તમારો શું આવશે જોઈએ. આ 5 અહીંયા ડિવાઈડ થશે, 65 / 5 = n. તો n = 13. એનો મતલબ શું થાય છે કે જ્યારે 13th ટર્મ બંને એરિથમેટિક પ્રોગ્રેશનની આવશે, ત્યારે 13th ટર્મની વેલ્યુ બંને એરિથમેટિક પ્રોગ્રેશનમાં ઇક્વલ હશે. સિમ્પલ. સો તમારે શું લખવાનું કે 13th ટર્મ વિલ ગીવ ધી ઇક્વલ વેલ્યુ ફોર બોથ ધી એરિથમેટિક પ્રોગ્રેશન. મળી ગયું? 13th નંબરની ટર્મ બંને એરિથમેટિક પ્રોગ્રેશનમાં જે હશે તેની વેલ્યુ સેમ હશે. સિમ્પલ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 16. ઓકે, ક્વેશ્ચન નંબર 16માં કીધું છે ડિટરમાઇન ધ એપી, ઇન અ સેન્સ એરિથમેટિક પ્રોગ્રેશન બનાવવાનું છે. ડિટરમાઇન ધ એપી હુઝ થર્ડ ટર્મ ઇઝ 16. થર્ડ ટર્મ
is 16 and seventh term exceed the fifth term and seventh term exceed the fifth term by 12. एरिथमेटिक प्रोग्रेशन ક્યારે બને જ્યારે a અને d મળી જાય ત્યારે આ ટાઈપના ક્વેશ્ચન કરેલા છે થર્ડ ટર્મ ઇઝ 16 એનો મતલબ થર્ડ ટર્મ ની વેલ્યુ 16 છે આપણો ઇક્વેશન શું છે a ઓફ n a પ્લસ n માઈનસ 1 ઇનટુ d n જ્યારે 3 હોય થર્ડ ટર્મ હોય ત્યારે a ઓફ n એની વેલ્યુ કેટલી છે 16 તો a પ્લસ n કેટલો 3 3 માઈનસ 1 2 થઈ ગયું ફર્સ્ટ ઇક્વેશન આ ટાઈપનો ક્વેશ્ચન મેં તમને કરાવેલો હતો લાસ્ટ લેક્ચરમાં સેવન્થ ટર્મ એક્સીડ ધી ફિફ્થ ટર્મ એનો મતલબ સેવન્થ ટર્મ એ ઓફ સેવન એક્સીડ કરે કઈ ટર્મને ફિફ્થ ટર્મ તો ઇઝ ઇક્વલ ટુ એ ઓફ ફાઈવ પ્લસ કેટલાથી એક્સીડ કરે 12 થી સેવન્થ ટર્મ એક્સીડ ધી ફિફ્થ ટર્મ બાય 12 ધીસ ઇઝ ઇટ્સ મિનિંગ બરાબર એ ઓફ સેવન સેવન્થ ટર્મ એટલે કે સેવન્થ ટર્મની વેલ્યુ એ ઓફ સેવન ઇઝ કેટલું છે કોને એક્સીડ કરે ફિફ્થ ટર્મ એ ઓફ ફાઈવને કેટલાથી 12 થી તો પ્લસ 12 હવે એ ઓફ સેવનનું ઇક્વેશન શું થશે a ઓફ 7 n ની જગ્યાએ 7 તો a પ્લસ 7 માઇનસ 1 સેવન્થ ટર્મ 7 માઇનસ 1 6d a ઓફ 5 શું થશે a પ્લસ 5 માઇનસ 1 4d પ્લસ 12 a કટ પ્લસ 4d એમ આવશે તો માઇનસ 4d ઇઝ ઇક્વલ ટુ 12 6d માઇનસ 4d 2d ઇઝ ઇક્વલ ટુ 12 તો d કેટલો થશે જો 2 ડિવાઈડ થશે ઇઝી છે એટલે ડાયરેક્ટ કરું છું 12 ડિવાઈડ બાય 2 6 ડી મળી ગયો આ ડીની વેલ્યુ ફર્સ્ટમાં મૂકીએ તો એ મળી જાય ફ્રોમ 1 16 ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ 2 ઇન્ટુ ડી ડી ઇઝ 6 તો 16 એ પ્લસ 2 6 આ 12 પ્લસ 12 એમ આવશે તો માઇનસ 12 તો 16 માઇનસ 12 દેટ ઇઝ 4 એ મળી ગયો ડી મળી ગયો તો એરિથમેટિક પ્રોગ્રેશન બનાવતા આવશે એરિથમેટિક પ્રોગ્રેશન શું હોય છે સો નાવ ફાઇનલ આન્સર તમારે રીતે લખવાનું એપી એ ફોર સેકન્ડ ટર્મ એ પ્લસ ડી ફોર પ્લસ સિક્સ ટેન એ પ્લસ ટુ ડી જો એ નહીં કરવું હોય એ ફોર પ્લસ ટુ ઇન્ટુ ડી સિક્સ ટુ સિક્સ આ ટ્વેલ્વ ટ્વેલ્વ પ્લસ ફોર સિક્સટીન જો એ નહીં કરવું હોય તો ડિફરન્સ સિક્સ છે સિક્સ સિક્સ એડ કરતા જાઓ ટેન પ્લસ સિક્સ સિક્સટીન એમાં સિક્સ એડ કરો 22 ડેસ 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 ધીસ ઇઝ યોર આન્સર છે ઇઝી ઓકે ચલો હવે આગળ વધીએ સેવન્ટીન્થ ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપેલો હતો નાવ વિલ ગો ટુ 18th question. It's easy. The sum of 4th and 8th term. Sum 18th question of 4th and 8th term. TH 8th term, 1st term, 2nd term, 3rd term, 4th term, 5th term, 6th term. આવું કોઈ ભી આવે ને 6th, 4th, 5th તો A of N નું ઇક્વેશન જ લાગે કારણ કે આગળ sum નું ઇક્વેશન આવશે તમને એટલા માટે તો TH લાગે 4th, 5th, 6th, 1st તો એમાં એ ઓફ એન્ડનું ઇક્વેશન જ લાગશે સમ ઓફ ફોર્થ ટર્મ એન્ડ એઇથ ટર્મ ઓફ એન એપી ઇઝ 24 એન્ડ સમ ઓફ સિક્સ્થ એન્ડ ટેન્થ ટર્મ સમ ઓફ સિક્સ્થ એન્ડ ટેન્થ ટર્મ ઓફ એન એપી ઇઝ 44 ફાઇન્ડ ધી ફર્સ્ટ થ્રી ટર્મ્સ ઓફ એપી ફર્સ્ટ થ્રી ટર્મ્સ ઓફ એપી ફાઇન્ડ કરવાની છે સમ ઓફ ફોર્થ એન્ડ એટ ફોર્થ ટર્મ એટલે એ ઓફ ફોર એનો સમ એટલે પ્લસ કોની સાથે એટ એટલે એ ઓફ એટ એન એટ અને એની વેલ્યુ કઈ કહેવાય એ ઓફ એટ ઓફ એપી ઇઝ 24 તો ઇઝ એટલે ઇઝ ઇક્વલ ટુ 24 એ ઓફ ફોરનો મિનિંગ શું થાય એ ઓફ એન તો એ પ્લસ ફોર માઇનસ વન ફોર્થ ટર્મનું ફોર માઇનસ વન થ્રી ડી એ એટનો મિનિંગ શું થાય પ્લસ એ પ્લસ એટ માઇનસ વન સેવન ડી થઈ ગયું એ પ્લસ એ ટુ એ થ્રી ડી પ્લસ સેવન ડી ટેન ડી ઇઝ ઇક્વલ ટુ 24 ફર્સ્ટ ઇક્વેશન મળી જાય છે સેકન્ડમાં શું છે સમ ઓફ સિક્સ્થ એન્ડ ટેન્થ ટર્મ
तो नाव सिक्स टर्म एटले ए ऑफ सिक्स एनी वेल्यू लेवानी प्लस सम एटले प्लस टेन्थ टर्म एटले ए ऑफ टेन इज 44 तो इज इक्वल टू 44 હવે a ઓફ 6 એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d તો a પ્લસ n માઇનસ 1 કયા નંબરની ટર્મ છે 6 6 માઇનસ 1 5d આ પ્લસ છે તો પ્લસ a ઓફ 10 શું થશે a પ્લસ 10 માઇનસ 1 9d a પ્લસ a 2a 5d પ્લસ 9d 14d થઈ ગયું બે ઇક્વેશન મળી જાય છે તમને હવે 2a 2a કટ થઈ જશે એલિમિનેશનથી એટલે તમને એલિમિનેશન મેથડથી a અને d મળશે a અને d મળે તો ફર્સ્ટ ટર્મ a સેકન્ડ ટર્મ a પ્લસ d એટ થર્ડ ટર્મ a પ્લસ 2d થર્ડ ટર્મ 3 ટર્મ્સ મળી જશે તમને એટલે તમને ક્વેશ્ચન ઇઝી છે તો આગળ હું તમને આ ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું નહીં આવડે તો હું કરાવીશ સિમ્પલ છે એલિમિનેશન કરીને a અને d ફાઇન્ડ કરવાનું છે અને આ ફર્સ્ટ 3 ટર્મ્સ ફાઇન્ડ કરવાની છે એરિથમેટિક પ્રોગ્રેશનની ફર્સ્ટ 3 ટર્મ કઈ હોય ફર્સ્ટ ટર્મ a સેકન્ડ ટર્મ a પ્લસ d થર્ડ ટર્મ a પ્લસ 2d સિમ્પલ ઓકે તો હવે લાસ્ટ ટુ ક્વેશ્ચન ઓફ ધીસ એક્સરસાઇઝ તો જો 19th ક્વેશ્ચન એમાં કીધું છે સુબારાઓ સ્ટાર્ટેડ વર્ક ઇન 1995 ઓકે At an annual salary of rupees 5,000. And received an increment of rupees 200 each year. In which year did his income reach rupees 7,000? Which એટલે n find કરવાનું ચલો તો ક્વેશ્ચન બહુ જ ઈઝી છે સુબારાવ કરીને એક એમ્પ્લોય છે જેણે વર્ક સ્ટાર્ટ કર્યું 1995માં 1995માં એને એન્યુઅલ સેલરી એટલે કે જ્યારે 1995માં જાન્યુઆરીમાં વર્ક જોઈન કર્યું તો એન્યુઅલ એટલે એક વર્ષની સેલરી તો ફર્સ્ટ યરની સેલરી આખા વર્ષની સેલરી કેટલી હતી 5,000 રૂપીસ તો ફર્સ્ટ યરની સેલરી 5,000 રૂપીસ ઇન્ક્રીમેન્ટ ઓફ 200 રૂપીસ ઈચ યર પછી ફર્સ્ટ યર કમ્પ્લીટ થઈ ગયું એના પછી 200 રૂપીસનું ઇન્ક્રીમેન્ટ આપ્યું તો ઇન્ક્રીમેન્ટ સેલરીમાં હોય 5,000 રૂપીસમાં પ્લસ 200 ઇન્ક્રીમેન્ટ એટલે પ્લસ તો સેકન્ડ યરમાં એમની સેલરી કેટલી થઈ 5,200 થશે બરાબર છે ફર્સ્ટ યરમાં 5,000 સેલરી હતી એન્યુઅલ સેકન્ડ યરમાં 200 રૂપીસ વધારે આપે છે તો 5,200 થશે 5,000 પ્લસ 200 એવું કીધું કે 200 રૂપીસ ઈચ યર એવરી યર 200 રૂપીસ પ્લસ કરતા જાય છે તો સેકન્ડ યરમાં 5,200 સેલરી થર્ડ યરમાં બીજા 200 પ્લસ કરો 5,400 ફોર્થ યરમાં બીજા 200 એડ કરો 5,600 ડેશ 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 આવું કરતા એવું પૂછે છે કે એની સેલરી સુબારાવની સેલરી ક્યારે 7,000 થાય છે 7,000 રૂપીસ ક્યારે થશે તો જો બહુ જ ઇઝી ક્વેશ્ચન છે ફર્સ્ટ યરની સેલરી 5,000 રૂપીસ સેકન્ડ યરની સેલરી 5,200 થર્ડ યરની સેલરી 5,400 ફોર્થ યરની સેલરી 5,600 એમ કરતા કરતા કયા યરની સેલરી 7,000 થશે બરાબર એટલે એન ફાઇન્ડ કરવાનો છે તમારે એન કયા એન માટે કઈ ટર્મ માટે એની વેલ્યુ 7,000 થશે તો ઇક્વેશન એ ઓફ એન એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ફર્સ્ટ ટર્મ 5,000 સેકન્ડ ટર્મ 5,200 એવી રીતે કયા નંબરની ટર્મની વેલ્યુ 7,000 થશે એ છે 5,000 ડિફરન્સ 200 નો થશે ઇન્ક્રીમેન્ટનો 5,000 એમ આવે તો માઇનસ અને પછી 200 ડિવાઇડ આ ટાઈપના ક્વેશ્ચન કરેલા છે હવે જે તમને એન મળે દેટ ઇઝ યોર આન્સર તો શું લખશો એન જે મળે તે કે હિઝ ઇન્કમ વિલ રીચ 7,000 સપોઝ એન 15 મળે તો એટ ધી એન્ડ ઓફ 15th યર
સિમ્પલ. ફર્સ્ટ યરની સેલરી 5000, સેકન્ડ યરની સેલરી 5200, થર્ડ યરની સેલરી 5400, સો ઓન. તો કયા યરની સેલરી 7000 થશે, જેન આવશે તે. થઈ ગયો ક્વેશ્ચન, ઇઝી છે, આગળનું તમે સોલ્વ કરી શકો છો. તો નાવ ક્વેશ્ચન નંબર 20, લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ એક્સરસાઇઝ. ચલો, રામકલી સેવ્ડ રૂપીઝ 5 ઇન ધી ફર્સ્ટ વીક ઓફ અ યર. રામકલી સેવ્ડ રૂપીઝ 5 ઇન ધી ફર્સ્ટ વીક ઓફ યર એન્ડ ધેન ઇન્ક્રીઝડ હર વીકલી સેવિંગ increased her weekly saving by rupees 1.75 if in the nth week her weekly savings weekly savings become rupees 20.75 fine. જો ક્વેશ્ચન ધ્યાનથી વાંચો ને તો આ ક્વેશ્ચન અને એની આગળનો ક્વેશ્ચન સેમ જ છે. આ ક્વેશ્ચનમાં શું કીધું છે, રામકલી સેવ્ડ રૂપીસ 5 ઇન ધી ફર્સ્ટ વીક ઓફ યર. જાન્યુઆરી છે બરાબર, ફર્સ્ટ યર આપણો અને એનું ફર્સ્ટ વીક. તો એમાં રામકલી કેટલા રૂપિયા સેવ કરે છે, 5 રૂપીઝ. ધેન ઇન્ક્રીઝડ હર વીકલી સેવિંગ, સેકન્ડ વીકમાં એ કેટલા સેવ કરે છે ફર્સ્ટ વીકમાં. સમજો, ફર્સ્ટ વીકમાં રામકલી 5 રૂપીઝ સેવ કરે છે, સેકન્ડ વીકમાં ઇન્ક્રીઝ કરે છે. ઇન્ક્રીઝડ હર, ઇન્ક્રીઝડ એટલે પ્લસ, કેટલા રૂપીઝ પ્લસ કરે છે, 1.75, 5.00 કહેવાશે. તો સેકન્ડ વીકમાં એનું સેવિંગ કેટલું થશે, 6.75 થશે. ઇન્ક્રીઝ હર વીકલી સેવિંગ એટલે એવરી વીક એ 1.75 રૂપીઝ ઇન્ક્રીઝ કરતી જાય છે. સેકન્ડ વીકમાં આટલું સેવિંગ થયું, હવે થર્ડ વીકમાં સેકન્ડ વીકનું સેવિંગ પ્લસ બીજા 1.75, તો 8.50. થર્ડ વીકમાં 8.50 સેવિંગ થયું, અને પછી થર્ડ વીકમાં 8.50 થયું તો ફોર્થ વીકમાં બીજા 1.75 એડ કરીને સેવ કરશે, 10.25, સો ઓન. આવી રીતે એન્થ વીક, એક વીક એવું છે કે જ્યારે એનું સેવિંગ થાય છે 20.75, તો આ કયા નંબરનું વીક હશે એ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સેમ ક્વેશ્ચન છે, તો આ હું સોલ્વ કરાવું તમને. જો ફર્સ્ટ વીકનું સેવિંગ 5 રૂપીઝ, સેકન્ડ વીકનું સેવિંગ 6.75, થર્ડ વીકનું સેવિંગ 8.50, ફોર્થ વીકનું સેવિંગ 10.25, સો ઓન. આવી રીતે કયા વીકનું સેવિંગ 20.75 થશે, એટલે કયા નંબરની ટર્મ થશે કે જેની વેલ્યુ 20.75 થશે. તો જો એ ઓફ એન આ થશે, વેલ્યુ 20.75 ફાઇન્ડ કરવાની છે કયા નંબરની ટર્મ માટે થાય. અહીંયા ટર્મ શું બતાવે છે તમને, વીક બતાવે છે, ફર્સ્ટ વીકનું સેવિંગ, સેકન્ડ વીકનું સેવિંગ એન્ડ સો ઓન. તો એ ઓફ એન આ વેલ્યુ, એ ફર્સ્ટ ટર્મ 5 પ્લસ એન માઇનસ 1 ડિફરન્સ સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. હવે જ્યારે ઇન્ક્રીઝ થતી હોય ને કોઈ એનીથિંગ, કોઈ બી વસ્તુ, અહીંયા વીકલી છે, વીકલી ઈચ યર એવી રીતે, તો એ જેટલું ઇન્ક્રીઝ થતું હોય ને એ જ એનો ડિફરન્સ હોય. તમે માઇનસ કરીને જાઓ તો બી એ જ આવશે 1.75. હવે આ પ્લસ 5 એમ આવશે તો માઇનસ 5, 20.75 માઇનસ 5. આગળનો ક્વેશ્ચન બી આ રીતે જ કરવાનો છે, 20.75 માઇનસ 5, તો દેટ ઇઝ સિમ્પલ 15.75 એન માઇનસ 1 ઇન્ટુ 1.75. હવે આને સોલ્વ કરીએ, એન ફાઇન્ડ કરવાનો છે. તો જોઈએ, 15.75 આ મલ્ટિપ્લિકેશનમાં છે તો અહીંયા આવશે તો ડિવાઈડ થશે,
इज इक्वल टू एन माइनस वन. हवे जो आमा भी पॉइंट पछी बे नंबर छे, अहींया भी पॉइंट पछी बे नंबर छे, तो आने कई रीते लखाय? 1575 डिवाइड बाय 100 डिवाइड बाय, बन्ने मां पॉइंट पछी बे नंबर छे तो डिवाइड बाय 100 केवाशे, तो एक कट थई जशे. कोई डायरेक्टली पॉइंट काढी नाखे तो पण चालशे, कारण के बन्ने ऊपर अने नीचेना नंबर मां पॉइंट पछी बे ज नंबर छे एटले के 100 थशे तो एक कट थशे. इज इक्वल टू एन माइनस वन. तो हवे बचू शू छे ए जोईए. सो देट इज डिरेक्टली तमे आ स्टेप लखते ने 1575 डिवाइड बाय 175 तो भी राइट ज छे. केम? कारण के बन्ने नंबर में पॉइंट पछी बे नंबर छे, बराबर, तो पॉइंट निकली जशे. 1575 डिवाइड बाय 175, 175 ना टेबल में 1575 क्यारे आवे? ऑर एल्स 5 थी कट करो, 5 थी डिवाइड करो, 5 थ्री जा 15, 5 थ्री जा 15, 5 वन जा 5 थई गयो. हवे जो 5 થી કટ કરો, 5 6 જા અને 5 7 જા, 7 થી 63 તો 9 આવશે. કોઈએ ડાયરેક્ટ કટ કરવું હોય તો ડાયરેક્ટ બી કરી શકે. તો 9 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1, માઇનસ 1 એમ આવશે તો પ્લસ 1, તો n ઇઝ ઇક્વલ ટુ 10. આનો મિનિંગ 10th વીક પછી એનું સેવિંગ કેટલું હશે? 20.75. તો આન્સર શું થશે? n ઇઝ ઇક્વલ ટુ 10. ફાઇન્ડ n જ કરવા કીધું હતું, સિમ્પલ. સો અહીંયા આપણી એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. તમારે આની નોટ્સ બનાવીને જે હોમવર્કમાં આપેલું છે તે કરીને વોટ્સઅપ કરવાનું છે. એન્ડ ધેન આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે આગળ જશું. થેન્ક યુ.